નમસ્કાર દર્શક મિત્રો, કૃષિને લગતી વિવિધ માહિતીઓથી સભર એવા આપણા સૌના મનગમતા કૃષિદર્શન કાર્યક્રમમાં હું હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. મિત્રો, આજે કૃષિદર્શન કાર્યક્રમમાં આપણે વાત કરવાના છે ઓર્ગેનિક ફાર્મિંગ એટલે કે ખેતી અને સર્ટિફિકેશન. ઓર્ગેનિક ફાર્મિંગ અને સર્ટિફિકેશન અંતર્ગત આજે આપણને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે શ્રી નીતિનભાઈ એમ શુક્લ સાહેબ. હું એમનો પરિચય આપું તો તેઓ નાયબ ખેતી નિયામક ખાતર કૃષિ ભવન ગાંધીનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ચાલો મિત્રો શુક્લ સાહેબને મળીએ અને ખાસ કરીને તમારે અને મારે આના જ વિશે જાણવું છે કે ઓર્ગેનિક ખેતી એ શું છે, એનાથી શું લાભ થઈ શકે. તો ચાલો એમને મળીએ અને એની ચર્ચા કરીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ આપનું સ્વાગત છે. નમસ્કાર શુક્લ સાહેબ. હવે મારે આ ખાસ પહેલા તો તમને જ પૂછવું છે કે સર્ટિફિકેશન અને આજે ખેતીની આજે આપણે વાત કરવાના છે, એમાં ઓર્ગેનિક ખેતી એટલે કે ફાર્મિંગ શા માટે જરૂરી છે? ન હોય તો ના ચાલે? બેન, ખૂબ પ્રારંભે સરસ સવાલ એટલા માટે છે કે આપણે જોઈએ કે હરિયાળી ક્રાંતિમાં આપણે શરૂઆત કરી, પછી રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો આપણે વપરાશ શરૂ કર્યો. પરિણામે આપણે જે સેન્દ્રીય ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ ક્રમશઃ ઘટતો ગયો. સઘન ખેતી થઈ, વધુ પાકો લેતા થયા અને એને કારણે આપણે જમીનમાં તત્વોની ઉણપ સર્જાતી ગઈ, ઉત્પાદન ધીમે ધીમે ઓછું થતું ગયું અને પાણી, જમીન અને પર્યાવરણ ત્રણેયને આપણે એમાં ધીમે ધીમે એને નુકસાન શરૂ થઈ રહ્યું છે. આપણે એવા કોઈ સ્ટેજે નથી કે જેમાં ખૂબ નુકસાન થઈ ગયું હોય, પરંતુ આજથી હવે જો આપણે ન ચેતીએ તો આપણી જમીન અને આપણું પાણી અને પર્યાવરણ જાળવવું આગળના સમયમાં અઘરું બને, અને એટલા જ માટે આપણે ઓર્ગેનિક ફાર્મિંગ અથવા સજીવ ખેતી જરૂરી છે. સાહેબ, સજીવ ખેતીમાં કેટલાક નિષ્ણાંતો એવું પણ સલાહ સૂચન આપતા છે કે એમાં લાભ છે તો સાથે સાથે ગેરલાભ પણ છે, તો એ સમજાવજો ને, આના લાભ કેટલા અને ગેરલાભ કેટલા. બેન, જો સજીવ ખેતીના લાભ કહીએ તો જે આપણે શરૂઆતમાં જ કહી કે ભાઈ આપણે જમીનની જાળવણી છે, તમે સજીવ ખેતી કરો એટલે એની અંદર સેન્દ્રીય ખાતરનો વધુ આપણે ઉપયોગ કરીએ છીએ. મિત્રો, જમીન એ જીવંત વસ્તુ છે. સેન્દ્રીય ખાતર વધુ આપવાને કારણે એની જે ભૌતિક જરૂરિયાતો છે, રાસાયણિક અને જૈવિક, આજે એક ગ્રામ જમીન જે છે એની અંદર કરોડો સૂક્ષ્મ જીવાણુ રહેતા હોય છે. આજે એનો જે ખોરાક છે એ સેન્દ્રીય પદાર્થ છે, એ જો તમે ના આપો તમારી જીવંત જે આપણી જમીન છે એમાં સૂક્ષ્મ તત્વો ઘટતા જાય. બીજું, સાથોસાથ એના જે સૂક્ષ્મ તત્વોની જે પાકોની જરૂરિયાત છે એ આપણે રાસાયણિક ખાતરો થકી પૂરતી ન થાય તો પણ એના ઉપર, એના ઉત્પાદન પર આપણી માઠી અસરો આવે. પર્યાવરણની જ્યારે જીવો જીવસ છે ભોજનમ, આજે તમે જુઓ કે નાના નાના દારિયા જે છે મોલો મસી પર નપતા હોય છે, એ આપણે દવા છાંટીએ એટલે મરી જાય અને પરિણામે એ પણ આપણને નુકસાન થાય. પાકની ગુણવત્તા જો કહીએ તો ઘણા આપણે ખેડૂત મિત્રોને સાંભળીએ છીએ કે સાહેબ પહેલા જેવો બાજરીના રોટલામાં મીઠાશ અથવા ટેસ્ટ નથી, તો એ પણ એક બાબત છે કે ભાઈ તમારા પાકની અથવા ઉત્પાદનની જે છે ગુણવત્તા પર પણ આડઅસરો થતી હોય છે. આપણે લાભાલાભની સાથે જો આપણે કહીએ તો એમાં અવરોધક તો ન કહેવાય, પરંતુ શરૂઆતમાં જ્યારે સેન્દ્રીય ખેતી અથવા ઓર્ગેનિક ફાર્મિંગ આપણે શરૂ કરીએ તો શરૂઆતના 2-3 વર્ષ જ્યારે આપણે ઓર્ગેનિક ફાર્મિંગના તફાવત જે કહીએ તો એમાં ઉત્પાદનમાં થોડીક શરૂઆતમાં ઘટ આવે છે, જે ક્રમશઃ પાછું હતું એટલું એટલું ઉત્પાદન થઈ જાય છે. બાકી કોઈ એવા જોખમો એની સાથે નથી. તો શુક્લ સાહેબ, હવે માની લો કે મને ઓર્ગેનિક ખેતી વિશે ખબર પડી ગઈ, મને એના લાભ ગેરલાભ વિશે પણ ખબર પડી, મારે અપનાવવું છે, તો આને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર શ્રી દ્વારા કોઈ નીતિ ઘડવામાં આવી છે કે કેમ? ખૂબ જ સારી બાબત એટલા માટે કે આપણા રાજ્યએ પણ આપણે ઓર્ગેનિક ખેતી નીતિ, સેન્દ્રીય ખેતી નીતિ જાહેર કરેલી છે 2015માં. બરાબર. તે વખતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ આ બાબતને, અને આપણું રાજ્ય એ દેશમાં 8મું રાજ્ય છે કે જેણે સેન્દ્રીય ખેતી નીતિ જાહેર કરેલી હોય, અને આ સેન્દ્રીય ખેતી નીતિ અંતર્ગત રાજ્ય સરકારશ્રી દ્વારા અનેકવિધ યોજનાઓ અત્યારે સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન માટે અમલમાં મૂકેલી છે. બરાબર. તો આ સેન્દ્રીય ખેતી 2015 વિશે સાહેબ મારે જાણવું છે કે એના અમલીકરણમાં શું નીતિ ઘડાઈ, એનાથી હેતુ શું, એનાથી લાભ શું, એના વિશે થોડીક વાત કરો. બેન, સેન્દ્રીય ખેતી નીતિ 2015ની જો વાત કરીએ તો એ તો ખૂબ મોટું દસ્તાવેજીકરણ થયેલું છે, પરંતુ એના મુખ્ય ધ્યેય જો કહીએ તો એ બાબત છે કે ભાઈ વૈજ્ઞાનિક પદ્ધતિથી અત્યારે જે આપણે સજીવ ખેતી કરીએ છીએ અથવા સજીવ ખેતી વિશે જે સંશોધનો છે એ ખૂબ ઓછા છે, તો વૈજ્ઞાનિક પદ્ધતિથી એનું સંશોધન કરી અને એક ખૂબ જ જેને કે એક ચોક્કસ એક સજીવ ખેતી માટે પદ્ધતિઓ વિકસાવી, એના માટેની બજાર વ્યવસ્થા ગોઠવવી,
ત્રીજું કે જે ગ્રાહક છે એને પણ એક ખાતરીબંધ સેન્દ્રીય ખેતીના ઉત્પાદનો મળી રહે એ વ્યવસ્થા કરવી, અને ચોથો કે પાંચ વર્ષમાં, આગામી પાંચ વર્ષમાં આપણે જે રાજ્યમાં સજીવ ખેતીનો જે વિસ્તાર છે એને પાંચ ગણો એટલે કે બમણો કરી અને એને વધુ ને વધુ પ્રોત્સાહન આપવાની બાબત છે. બરાબર છે. શુક્લ સાહેબ, હવે આ ઓર્ગેનિક ફાર્મિંગના પ્રોત્સાહન હેઠળ આપણે આખી જે યોજનાની વાત કરીએ છીએ એની સાથે શું શું પગલાં લેવામાં આવ્યા એના વિશે થોડીક વાત કરશું. બેન, સેન્દ્રીય ખેતી નીતિ 2015 રાજ્ય સરકારશ્રીએ જાહેર કરી એ પછી આ દિન સુધી અનેકવિધ યોજનાઓ એમાં અમલમાં મૂકવામાં આવેલી છે. એમાં પ્રથમ જો કહીએ તો સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજના જે છે જેમાં રાજ્ય સરકારશ્રી દર વર્ષે 10 કરોડ રૂપિયાનું બજેટ પ્રોવિઝન કરે છે. ભારત સરકારશ્રીની પરંપરાગત કૃષિ વિકાસ યોજના અમલમાં મૂકેલી છે. આપણે ડાંગ, વલસાડના ધરમપુર કપરાડા અને નવસારીના વાંસદા તાલુકાને આગામી 5 વર્ષમાં સંપૂર્ણ આપણે સેન્દ્રીય ખેતી હેઠળ આવરી લેવાની એક નેમ સાથે ગત આ ચાલુ વર્ષથી આપણે ડાંગને 100% સેન્દ્રીય ખેતી હેઠળ આવરી લેવા માટે 62 કરોડ રૂપિયાની જોગવાઈ સાથે યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર શ્રી કદાચ આખા દેશમાં પ્રથમ આપણું રાજ્ય છે જેણે સેન્દ્રીય કૃષિ યુનિવર્સિટી, ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટીની સ્થાપના કરવાનો એક્ટ પસાર કર્યો છે અને એ અંગે પણ કાર્યવાહી શરૂ કરી છે. અને રાજ્યના ખેડૂતોને સર્ટિફિકેશન માટે બહાર ન જવું પડે એટલા માટે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સીની પણ સ્થાપના. ખૂબ ખૂબ સરસ. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ઓર્ગેનિક ખેતી અને સર્ટિફિકેશન. અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ઓર્ગેનિક ફાર્મિંગ અને સર્ટિફિકેશન. વિરામમાં જતા પહેલા સાહેબ, આપણે ખરેખર ખૂબ સરસ માહિતી આપી. યુનિવર્સિટીની સ્થાપના થઈ, ઘણા સારા એવા પૈસા જે નાણાં છે એની પણ સહાય આપવામાં આવે છે. હવે માની લો કે આ ઓર્ગેનિક ખેતી એટલે કે ફાર્મિંગની મારે એની શરૂઆત કરવી હોય તો મારે એ સહાય મેળવવા માટે શું કરવું જોઈએ? માહિતી જાણ્યા પછી કે કઈ કઈ યોજનાઓ છે તો એના અમલમાં રાજ્ય સરકાર શ્રી શું કરે છે અથવા એના લાભ લેવા માટે આપે શું કરવું જોઈએ, તો મિત્રો ખાસ તબક્કાવાર જો જણાય ખૂબ પાંચેક યોજનાઓ છે, પણ ટૂંકમાં કહીએ તો સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજના છે. એમાં આપણે સર્ટિફિકેશન માટેની સહાય આપવામાં આવે છે, ઇનપુટ સહાય આપવામાં આવે છે, આપણે વર્મી કમ્પોસ્ટ બનાવવું હોય તો એ સહાય આપવામાં આવે છે, પેક હાઉસ બનાવવું હોય તો એના માટે સહાય આપવામાં આવે છે, તાલીમો યોજવામાં આવે છે, નિદર્શનો યોજવામાં આવે છે. હવે જો આપણે સર્ટિફિકેશનની સહાય લેવી હોય, ઇનપુટ સહાય લેવી હોય, પેક હાઉસની સહાય લેવી હોય કે વર્મી કમ્પોસ્ટ યુનિટની સહાય લેવી હોય તો આપણા હવે ખૂબ ખેડૂતોમાં પ્રચલિત થઈ ગયું છે આઈ ખેડૂત પોર્ટલ. તો આઈ ખેડૂત પોર્ટલ પર જઈ અને એમાં આપણે અરજી કરવી પડે છે અને એ આધારે એમાં સહાય આપવામાં આવે છે. ખાસ કરીને સર્ટિફિકેશન અને ઇનપુટ સહાયની જો બાબત વાત કરીએ તો સર્ટિફિકેશન ઓર્ગેનિક ફાર્મિંગનું જે કરાવતા ખેડૂતો છે એને જે સર્ટિફિકેશન માટેનો ખર્ચ થાય છે એમાં જો ગોપકા પાસે આપણે રજીસ્ટ્રેશન કરાવીએ તો એટસોર્સ 75% સહાય કાપી આપવામાં આવે છે, અને ગોપકા સિવાયની કોઈ અન્ય સંસ્થા પાસે આપ સર્ટિફિકેશન કરાવતા હો તો 50% અથવા ₹2000 મર્યાદામાં પ્રતિ હેક્ટર, એમાં હેક્ટરની કોઈ મર્યાદા નથી, એ ખેડૂતને આપણે સહાય આપીએ છીએ. ઇનપુટ સહાયની જો વાત કરીએ તો સેન્દ્રીય ખેતીમાં જે ઇનપુટ ખેડૂત દ્વારા વાપરવામાં આવે છે એને સર્ટિફિકેશન એટલે જે સંસ્થા પાસે રજીસ્ટ્રેશન થયેલા છે એમને સર્ટિફિકેટ ઇસ્યુ થાય એના આધારે એને વર્ષે આપણે વાર્ષિક એના ₹5000 એ ખેડૂતના એકાઉન્ટમાં આપણે જમા કરીએ છીએ. એટલે આવી રીતે આપ આઈ ખેડૂત પોર્ટલ પર જઈ અને સેન્દ્રીય ખેતીની આપ માહિતી અથવા એની લાભ લઈ શકો. સરસ સરસ, ખૂબ સરસ. શુક્લ સાહેબ, હવે આ જે ઓર્ગેનિક ફાર્મિંગ છે એનું સર્ટિફિકેશન કરાવવું જરૂરી સાહેબ એ ન કરે એ ના ચાલે? બેન, અગત્યનો મુદ્દો એટલા માટે છે કે અત્યારે રાજ્યમાં ઘણા બધા ખેડૂતો, આજે કદાચ અમે પણ પ્રવાસમાં જતા હઈએ છીએ તો ખેડૂત એમ કે સાહેબ હું સજીવ ખેતી કરું છું, આપણે તરત જ બીજો પ્રશ્ન પૂછીએ કે ક્યાં એ નોંધણી કરાવીને સર્ટિફિકેશન કરાવ્યું છે તો કે ના. મિત્રો, આપણને ગમે તેટલું જ્ઞાન હોય પરંતુ જ્યાં સુધી કોલેજમાં જઈ અને ડિગ્રી ન મેળવો ત્યાં સુધીમાં આપણે એને પ્રસ્થાપિત નથી કર્યું. એ જ રીતે આજે આપ સજીવ ખેતી કરી રહ્યા છો
તો એનું પ્રમાણીકરણ એટલે કે સર્ટિફિકેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. આજે બીજ વાપરતા આવીએ છીએ, આપ સર્ટિફાઈડ બીજ પ્રમાણિત બીજને આગ્રહ રાખતા હોય છે ખેડૂતો, એ ક્યારે થાય છે કે જ્યારે બીજ ઉત્પાદકો સર્ટિફિકેશન કરાવે છે. તે જ રીતે આપની સજીવ ખેતીનું જે ઉત્પાદન છે એનું મૂલ્ય સારું મળે, સારા મોલમાં એ વેચાય, તો એના માટે સર્ટિફિકેશન ખૂબ આવશ્યક છે. અચ્છા, તો આ સર્ટિફિકેશન ચલો આવશ્યક છે, પણ મને ગુજરાત સમગ્ર ગુજરાતને ધ્યાનમાં રાખીને સાહેબ કહેજો કે ગુજરાતમાં સર્ટિફિકેશન કોના દ્વારા કરવામાં આવે છે, મારે કરવું હોય તો એના માટે શું કરવાનું? આપણે રાજ્યના તમામ ખેડૂતોને સર્ટિફિકેશન માટે એપેડા જે ન્યૂ દિલ્હીની એક સંસ્થા છે એને ભારત સરકાર શ્રીએ અધિકૃત કરેલી છે કે એ સર્ટિફિકેશનની સંસ્થાઓને નિમે છે. આ દિન સુધી એપેડા દ્વારા 27 સંસ્થાઓ જુદી જુદી એ આપણે નિમવામાં આવેલી છે. અને એમાં આપણે જો કહીએ તો ગુજરાતમાં, મેં અગાઉ મારા વક્તવ્યમાં કહ્યું, ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી, એની રાજ્ય સરકાર શ્રી દ્વારા ખૂબ જ ત્રણ વર્ષ સુધી ડોક્યુમેન્ટેશન ને બધી જહેમત પછી એ આપણી સર્ટિફિકેશન એજન્સી કાર્યરત બની છે. એટલે આપણા ગુજરાતના ખેડૂતોને ગુજરાતમાં જ સર્ટિફિકેશન ની મદદ થઈ શકે એ માટે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી આપણે રાજ્ય સરકાર શ્રીએ સ્થાપેલી છે. તો આજે ગુજરાત પ્રોડક્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન તમે જે વાત કરો છો, એ સિવાય શું હું કોઈ જગ્યાએ સર્ટિફિકેશન કરાવી શકું, પ્રમાણિત કરાવી શકું? મેં આમાં જે કહ્યું કે એપીડા દ્વારા 27 જુદી જુદી સંસ્થાઓનું સર્ટિફિકેશન માટે માન્યતા આપવામાં આવી છે. ગુજરાતમાં જેમ ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી છે, એમ રાજસ્થાન છે, ઉત્તર પ્રદેશ છે, છત્તીસગઢ છે, દરેક રાજ્યે પોતાની પણ ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી સ્થાપી છે. એ ઉપરાંત પણ ઇકોસર્ટ, એન્ડોસર્ટ, વનસર્ટ, કંટ્રોલ યુનિયન સર્ટિફિકેશન એવી જુદી જુદી સંસ્થાઓ પણ અમલમાં છે અથવા કામ કરી રહી છે. આપ આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ પર જો જાઓ તો એ 27 સંસ્થા આપણે મળી રહે છે. અને કોઈ એવી જરૂરી નથી કે ગુજરાતના ખેડૂતે ગુજરાતની જ સંસ્થા પાસે સર્ટિફિકેશન કરાવવું પડે. કંટ્રોલ યુનિયન સર્ટિફિકેશન જે કરે છે એ સ્વિટ્ઝરલેન્ડની સંસ્થા છે અને એ આપણે રાજ્યમાં પણ એ પોતે કામ કરે છે, તો એની સાથે પણ આપ નોંધણી કરાવી અને સર્ટિફિકેશન આપણે કરાવી શકીએ. ખૂબ ખૂબ સરસ વાત કરી સાહેબ આપે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ, ને અત્યારે વાત કરી રહ્યા છે ઓર્ગેનિક ખેતી અને સર્ટિફિકેશન. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો, મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ, ને અત્યારે પણ વાત કરી રહ્યા છે ઓર્ગેનિક ખેતી અને સર્ટિફિકેશન. વિરામમાં જતા પહેલા સાહેબ, આપણે જે વાત કરીને કે માત્ર ધારો કે હું ગુજરાતનો ખેડૂત છું તો ગુજરાતમાં જ નહીં, ગમે ત્યાંથી સર્ટિફિકેશન કરાવી શકે ને, આને જરા મારા માટે રિપીટ કરો સર. આપના માટે એટલે ફરીથી હું કહું કે જે રાજ્યનો જે ખેડૂત છે એને જરૂરી નથી કે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી સાથે જ રજીસ્ટર્ડ. બરાબર. આજે જો વાત કરીએ તો ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી પાસે જુદા જુદા 520 હેક્ટરનું ચાલુ વર્ષે રજીસ્ટ્રેશન થયેલું છે કે જે ખેડૂતો એનો સર્ટિફિકેશન માટે છે. તો એ સિવાય પણ ઘણા ખેડૂતો છે કે જે એપીડા દ્વારા અન્ય માન્ય સંસ્થાઓ જે કહી એમની સાથે પણ આપણે રજીસ્ટર થતા હોય છે અને સ્કોપ સર્ટિફિકેટ લેતા હોય છે. બરાબર. જે આ મિત્રો, મારી આ તબક્કે સર્વેને અપીલ છે કે ભાઈ જે ખેડૂત મિત્રો પોતે સ્કોપ સર્ટિફિકેટ મેળવ્યા છે અથવા રજીસ્ટ્રેશન કરાવેલું છે, એ રાજ્ય સરકાર શ્રીની જે ઇનપુટ સહાય અને સર્ટિફિકેશન માટેની સહાય છે, ઘણો આપણે વારંવાર કહીએ છીએ પણ ખેડૂતો દ્વારા જે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી થવી જોઈએ થતી નથી. અને બીજું મિત્રો, ખાસ આપને કહું કે આ જે સેન્દ્રીય ખેતી માટેના જે ઘટકો છે એના માટે 12 મહિના, સામાન્ય રીતે આઈ ખેડૂત પોર્ટલ અમુક તબક્કાવાર આપણે ખોલીએ છીએ, પણ આ અરજી તમે 12 મહિના કરી શકો છો. એટલે આજની તારીખે પણ આપને કદાચ આના માટે અરજી કરવી હશે તો આપ કરી શકો. ખૂબ ખૂબ સરસ સાહેબ. સાહેબ, પાકની પોષણ વ્યવસ્થા અંદર મારે તમને પૂછવું હતું કે ઓર્ગેનિક ખેતી હોય એની પાકની પોષણ વ્યવસ્થા મારે કેવી રીતે કરવી જોઈએ? આપને બેન જો કહીએ તો સજીવ ખેતીમાં જયારે આપણે જવાનું હોય તો આપણે સામાન્ય રીતે જે રાસાયણિક ખાતરો છે એ આપણે વાપરતા બંધ થઈએ છીએ, અને એને બદલે આપણે સેન્દ્રીય જે કહીએ અથવા આપણા ખેતર ઉપર ઉત્પાદન થતા હોય એવા જ આપણા ખાતરોનો આપણે વપરાશ કરીએ. તો આમ જોઈએ તો આપણે છાણિયું અથવા ગરતનું ખાતર જે આપણે બનાવતા હોઈએ છીએ એ આપણે ઉપયોગ કરી શકીએ.
એનો જ થોડુંક વધુ સારું આપણે ઉત્પાદનમાં જઈએ તો વર્મી કમ્પોસ્ટિંગ જો એને કરીએ અરસિયાની મદદથી તો એ ખૂબ જ સારું એક એનરીચ થયેલું અથવા સુધરેલું આપણે એ છાણિયું ખાતર બની જાય. તે પછી જૈવિક ખાતરો જે જુદા જુદા બાયોફર્ટિલાઇઝર્સ આપણે આવે છે કે ભાઈ રાઇઝોબિયમ છે, ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા છે, પોટેશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા છે, તો આ દરેક જૈવિક ખાતરોનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. એ ઉપરાંત આપણે દિવેલી ખોર છે, લીમડાનો ખોર છે, કરંજ ખોર છે, તો આ બધાના આપણે સેન્દ્રિય તત્વો જે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. આ સિવાય પણ આપનો જે ખેતરનો જે કચરો છે એમાં આ તબક્કે ફરીથી એક બાબત કે નેશનલ સેન્ટર ઓફ ઓર્ગેનિક ફાર્મિંગે એક ડીકમ્પોઝર નામની 20 રૂપિયાની બોટલ બનાવી છે અને એ આપણે દહીંના મેરવણ જેવી ચાલે. એક વખત 200 લિટરના ડ્રમમાં તમે એમાં 2 કિલો ગોળ ઉમેરી અને એને એ બોટલ એમાં ઠાલવી દો અને 3 દિવસ ઢાંકી રાખવાની અને પછી એ જે પ્રવાહી છે એ આપના ખેત કચરા ઉપર જો આપ છાંટો તો એને એ ઝડપી સડી જાય છે અથવા એનું કમ્પોસ્ટિંગ થઈ જાય છે. અને રાજ્ય સરકારશ્રીએ આ ડીકમ્પોઝર ગામો ગામ ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા વિચારી રહી છે કે જે આગામી સમયમાં એ દરેક ખેડૂતોને આપણે આપીશું. સાહેબ, અંતમાં મારે તમારી પાસેથી સંદેશો સાંભળવો છે કે આ ઓર્ગેનિક ખેતી અંતર્ગત જો તમે કોઈ સંદેશો આપવા માંગતા તો ચોક્કસથી અમારા ખેડૂત મિત્રોને આપશો. બેન, આ તબક્કે એક રાજ્ય સરકારશ્રી તરફથી ખાસ આપણે કહે કે સજીવ ખેતી આપ અપનાવો, સાથોસાથ સર્ટિફિકેશન એક તો કરાવો અને કદાચ તમે સંપૂર્ણ સેન્દ્રીય ખેતી માટે ન જતા હો તો મિત્રો રાસાયણિક ખાતર પર આપણે એક આપને અંદાજ નહીં હોય 80,000 કરોડ રૂપિયાની આપણે સબસિડી આપવામાં આવે છે રાજ્ય સરકારશ્રી દ્વારા અને વિદેશી હુંડિયામણ આપણું જાય છે. તો એ રાસાયણિક ખાતરનો ક્રમશઃ આપણે ઉપયોગ ઘટાડીએ અને વધુ ને વધુ સેન્દ્રીય ખેતી તરફ વધીએ તો આપણે જળ, જમીન અને પર્યાવરણનું ખૂબ જ સારી રીતે સંરક્ષણ કરી શકીએ. બરાબર છે. આમ તો શુક્લા સાહેબ, આ વિષય જેવો છે ઓર્ગેનિક ખેતી કે સજીવ ખેતી વિશે જેટલી વાત કરીએ એટલી આપણને ઓછી લાગે, સમયની મર્યાદાને સાહેબ આપણે અટકવું પડશે. પણ શુક્લા સાહેબ, આપ અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને ઓર્ગેનિક ખેતી અને સર્ટિફિકેશન અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ દર્શક મિત્રો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર મિત્રો. આજે કૃષિ દર્શન કાર્યક્રમમાં શ્રી નીતિનભાઈ શુક્લા સાહેબ પાસેથી આપણે ઓર્ગેનિક ખેતી અને સર્ટિફિકેશન વિષય અંતર્ગત માહિતી મેળવી. મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા. પરંતુ ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.